એક્ટિવિઝમ વાળા લોકો આજે બોખલાઈ ગયા છે એ માત્ર સત્તા માટે એમને મુદ્દાઓની પ્રશ્નોની કંઈ પડી જ નથી એ માત્ર અને માત્ર આક્ષેપોની રાજનીતિ કરી જેમ પ્રશાંતનો ભોગ લેવાયો આશુતોષનો ભોગ લેવાયો કુમાર વિશ્વાસનો ભોગ લેવાયો શાજે આ ઇલમીનો ભોગ લેવાયો આવા અસંખ્ય નામો છે જે લોકોનો ભોગ લેવાયો કિરણ બેદી પણ આવી ગયા એટલે આ લોકો સી અમે વધારે જાજા રસોયા જાજા રસોયા રસોઈ બગાડે એના જેવો ઘાટ આમ આદમી પાર્ટીનો થયો છે નેતૃત્વ વિહોણી છે પછી અપના એ જ ને એક મિનિટ એક મિનિટ કિશન સિંહ બહુ સારી વાત કરી છે આપે જાજા રસોયા રસોઈ બગાડે તો પછી આ રસોયાને તમે લઈ શું કરવા જાઓ છો અમે 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 નથી આગળ 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 રિપીટ સી કાલે વિજયભાઈ સુવાળાનું સ્ટેટમેન્ટ આપે જોયું તો ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં આપવાની અને સેવાની ભાવના સાથે તમે રસોયા ગણાવ્યા છો તમે જે રસોયાને લઈ ગયા છો હવે કેવી રસોઈ તમે બનાવડાવો છો અથવા તો એ બગડેલી રસોઈ તમે ખાવા માટે તૈયાર છો પણ એમાં મસાલો જે નાખવાનું કામ છે અમે કરીએ છીએ મસાલાની સત્તા કોઈને નથી અચ્છા મસાલો જે નાખવાનો હોય એ મસાલો અનુભવી જે લોકોને સેવાના શબ્દ ની ખબર છે જે લોકોને રાજ્યના વિકાસ ની ખબર છે રાષ્ટ્રહિતની ખબર છે એ લોકો મસાલો નાખે છે એટલે અમારા ત્યાં રસોઈ ભગડવાની શક્યતાઓ બહુ રેર રહે છે આ લોકો એમ કહી રહ્યા છે પ્રજા એમને જાડુ હું મુદ્દે એમનું જાડુ આપણે જાડુ અંદ્યા ઘરમાં કઈ જગ્યા હોય જાડુની જગ્યા કઈ જગ્યા હોય આ જગ્યા એમને બતાવી દેવામાં આવી છે

આપણે સૌ કરસનદાસ બાપુનું દર્દ મહેસૂસ કરીએ છીએ કે હવે એમની તિજોરી જતી રહી તિજોરીની ચાવી પણ જતી રહી હવે એ બે એક્ટિવિસ્ટો ત્રણ એક્ટિવિસ્ટો ભેગા થઈ તમે કયા ખૂણામાં મૂકવાના કહી દો સોરી

સામે ટક્કર આપે એમ હતી ગુજરાતમાં જેટલું પડે વધારે હોય તો પણ આપણને ઓછું પડતું હોય એટલે તિજોરીની વાત તો કિશનસિંહ પોતે જ બોલી ગયા છે આપણે તો કઈ કહેવાની જરૂર નથી પણ બીજી આ પેલી જે વાત કરી જવાની વાત હતી કે અત્યારે આમ આદમી પાર્ટી તો નવા લોકોને લેવાની વાત છે એમાંથી કદાચ કોઈ જતા રહે એટલે આપણે થોડીક નવાઈ બી લાગે કે અત્યારે જયારે લેવાની વાત છે ત્યારે જતા કેમ રહ્યા પણ આમાં જતા કેમ રહ્યા એટલે પેલો જયારે કોંગ્રેસ માંથી જયારે જતા હતા ને ત્યારે આ સવાલ આપણે હંમેશા કરતા હતા કે જે લોકો જતા રહે છે આપણે એની વાત એ તરફ દ્રષ્ટિ જોવું કે એને લેનારા કોણ છે એ જોવું એટલે આમાં મૂળ વાત હોય કે કોઈ ખરીદનારા હોય ત્યારે વેચાતા વેચાતા તો હોય છે એમાં કઈ આપણે ના નથી કહી શકતા કે લોકો વેચાવા તૈયાર હોય તો એનો ખરીદતા પણ ખરીદનાર પણ છે એટલે ખરીદવાની પ્રથા હજી બંધ નથી થઈ ગુજરાતમાં ચાલતી રહી છે એટલે એ વાત છે બીજું પેલા જે ગાયક છે એ એનું બહુ મને ઇન્ટરેસ્ટિંગ લાગ્યું આખી વાતમાં

મને આખી બઉ આવી પેલી વાત માં ગંભીરતા લે આવન જાવ તો ચાલવાની ગુજરાતમાં આપડા ગુજરાતના મતદારોના નસીબે તો આજ લખાયું છે જે પેલા ને આપો લેતા એટલે સારી રાજનીતિ કરવા વાળી વાત તો કઈ રહી નથી પણ આ બધાની વચ્ચે કોંગ્રેસ કોંગ્રેસ અત્યારે મજા લઈ રહી હશે મને એવું લાગી રહ્યું છે હા પાર્થિવરાજભાઈ કોંગ્રેસે તો ખાલી અત્યારે જોવાનું છે કે શું થઈ રહ્યું છે પછી તમે તમારો પત્તો ખોલશો કે પછી જે સ્થિતિમાં છો સ્થિતિમાં જ રહેવાના છો સંધ્યાબેન ચોક્કસપણે આ જે પ્રકારની પરિસ્થિતિઓ કેટલાય સમયથી આપણે જોઈ રહ્યા છે ઓવરઓલ આપણે જોવા જઈએ તો નેતા પાર્ટી બદલે ધારાસભ્યો પાર્ટી બદલે આપણે જોતા આવ્યા છે પણ આ જે ખરીદ વેચાણ સંઘની જે સ્થાપના થઈ બીજેપીના શાસનમાં દુઃખ સાથે કહેવું પડે કે ઈડીનો દમ મારવાનો સીબીઆઈનો દમ મારવાનો આઈટીનો દમ મારવાનો આજે મેં એક ન્યૂઝ પોર્ટલમાં જોયું કે મહેશભાઈ એવું કીધું કે ધંધો કરવો હોય તો સરકાર સામે ના પડી શકાય નહીં તો ધંધો ના કરવા દે શાંતિથી એટલે આ પ્રકારનું નિવેદન હું એવું માનું છું કે લોકતંત્ર માટે ખતરારૂપ છે અને દુઃખ સાથે એવું કહેવું પડે કે બીજેપીના પ્રવક્તાએ હમણાં જે વાત કરી તિજોરીની વાત કરી એક વ્યક્તિ તરીકે જે ભાઈ આમ આદમી પાર્ટી છોડીને બીજેપીમાં જોડાયા નથી પણ એમના માટે તિજોરી શબ્દનો ઉપયોગ કર્યો તો આપણે શું વિચારવું કે આ તિજોરી ઉપર સી આર પાટીલ ભાવનો કબજો થઈ ગયો અથવા તો આગળ જઈને વાત કરીએ કે કદાચ એ ભાઈ પાછા બીજેપીમાં જોડાશે તો કિશનસિંહભાઈ કે બીજા કોઈ પ્રવક્તા એની જોડે આંખમાં આંખ મિલાવીને વિચારી શકશે કે આને હું તિજોરી ગણતો હતો અને આ અમારા કબજામાં આવી ગઈ એટલે આ પ્રકારના શબ્દો હું માનું છું કે લોકતંત્ર માટે ખતરારૂપ છે બીજી વાત કરીએ કે ઓવરઓલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રાજનીતિ અઢારસો પંચ્યાસીથી લઈને અત્યાર સુધી આઝાદીના આંદોલન વખતથી પણ જોઈએ તો ઘણા બધા લોકો વૈચારિક રીતે છૂટા પડ્યા હોય ક્યાંક જેપીનું આંદોલન પણ જોયું હોય રામ લોહિયાનું પણ આંદોલન જોયું હોય અને એના પછી પણ ઘણા સંજોગોમાં વૈચારિક રીતે ક્યાંક ને ક્યાંક કોઈક અલગ થયું હોય ત્યારે હું ચોક્કસપણે માનું છું કે વૈચારિક રીતે અલગ થવું એમાં કાંઈ વાંધો નથી પણ ધાક ધમકી શામધામ દંડભેદ દરેક વાતનો ઉપયોગ કરી અને જે પ્રકારની પરિસ્થિતિ આ સમગ્ર દેશમાં ઉપજાવીને ઉભી કરેલી છે કે સરકાર બની જાય તોય પ્રદેશની જનતાને ચિંતા હોય કે આ વેચાતા કોઈ ધારાસભ્યને ખરીદવાનો પ્રયત્ન કરશે અથવા તો કોઈ ધારાસભ્ય સંસદ સભ્યોને ધાક ધમકી આપશે આ પ્રકારની પરિસ્થિતિ હું એવું માનું છું કે લોકતંત્ર માટે શરમનાક પણ છે અને ચિંતા ઉપજાવે એવો મોટો પ્રશ્ન છે આપણે અત્યારે આને ભલે કેટલાક મુદ્દાઓને બહુ લાઇટલી લઈ રહ્યા છે પણ હું એવું માનું છું કે સંપૂર્ણ ડેમોક્રેસી માટે આ દેશના લોકતંત્ર માટે ખાધા હોય એ સમ પણ ભૂલી જાય સાંભળ્યા છે બ્રેક બ્રેક માટે રોકાઈ બ્રેક બાદ પાછા આવું છું ને આમાં ચર્ચા કરીશું આજ મુદ્દે ચર્ચા કરીશું